કડોદરાના ચોલથાણ ખાતે આદર્શ ટાઉનશીપ શોપિંગ સેન્ટર ખાતે નિવૃત્ત પોલીસ અધિકારી પીપી પ્રધાનના હસ્તે શ્રી છત્રપતિ શિવાજી રાજ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। ચોલથાણ ખાતે શ્રી છત્રપતિ શિવાજી રાજ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલયમાં ઉદઘાટનની સાથે નહીં નફો નહીં નુકસાનના ધોરણે લોકોની સુખાકારી માટે પેથોલોજી લેબોરેટરીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ મનોહર પાટીલની સાથે અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મનોહર પાટીલ ટ્રસ્ટનું નામ છે શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરિટેબલ ટ્રસ્ટ અને ચલથાણ ખાતે એની સ્થાપના કરી છે આપણે અને એના અંદર આપણે જે છે સામાજિક કાર્યો સમાજને લગતા આરોગ્યલક્ષી શૈક્ષણિક છે જે પણ છે લોકોને ડાઉન ટુ અર્થ જે છે લોકો છે જે એકદમ નીચલી કક્ષાના લોકો છે જેને મુશ્કેલી નડતી હોય એના માટે અમારી સંસ્થા અમારી ટ્રસ્ટ કાર્યરત રહેશે અને એ લોકો માટે કામ કરશે। કયા કયા ક્ષેત્રોની અંદર આ તમારું ટ્રસ્ટ કામ કરશે? આરોગ્યલક્ષી છે, પછી શૈક્ષણિક છે, શૈક્ષણિક પછાત વર્ગ હોય એ લોકોના શિક્ષણ માટે એ લોકોના અફલિપમેન્ટ માટે કામો કરશે। કયા વિસ્તારોમાં કામ કરશે? એ દરેક વિસ્તાર જે જ્યાં આપણને લાગે કે ભાઈ અહીંયા આપણી જરૂર છે, આપણી ટ્રસ્ટની જરૂર છે, આપણા અમારા ટ્રસ્ટી મંડળની જરૂર છે, સભાસદોની જરૂર છે, ત્યાં જઈને કામ કરીશું। એ પછી એમાં બ્લડ ડોનેશન કેમ્પ છે, આરોગ્યલક્ષી જે છે, ડાયાબિટીસ કેમ્પ છે, ખાસ કરીને કેટરેક છે, આંખોનું ઓપરેશન કરાવવાનું હોય એ બધી વસ્તુઓ અમારે બધી અમારા પ્લાનિંગમાં જ છે અને એ લઈને અમે ઝડપથી જ કામ શરૂઆત કરી દઈશું। હાલ અત્યારે તમારા ટ્રસ્ટની અંદર કેટલા સભ્યો જોડાયા છે, કેટલા લોકો છે? અમારી ટ્રસ્ટની અંદર 13 સભ્યો છે, ટ્રસ્ટી મંડળ છે 13। અત્યારે કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે છીએ અમે તો અને અમને શ્રી અમારા જે માર્ગદર્શક છે શ્રી પ્રકાશભાઈ પાટીલ સાહેબ એમનું માર્ગદર્શન અમે લેતા રહીશું અને એ જ અમારા માર્ગદર્શક છે તો એમના માર્ગદર્શનમાં અમે પ્રગત સમાજના ઉત્થાન માટે કામો કરીશું।